મુલાકાત માટે તમે આવ્યા હતા આ પહેલા પરમાત્મા આવી ગયા છે હજુ થોડી વાર પછી એવી પણ સામે આવી છે કે સૌરભ પટેલ અને ગણપત સત્તામાં પણ ખેતીભાઈને મળવા શું વાતચીત તમારી થઈ છે એમની જે માંગણીઓ છે એમના જે મુદ્દાઓ છોટુભાઈના સાથે અમે પક્ષ તરફથી વાતચીત કરી છે રાજીવ સાતવજી અને પણ સાથે નીતિન રાઉતજી પણ સાથે રહ્યા હતા અમે જે હાલમાં જે આદિવાસીનો મહત્વપૂર્ણ મુદ્દો ચાલી રહ્યો છે એના સંદર્ભમાં એમની લાગણીઓ છે અને કોંગ્રેસ પક્ષની લાગણી પણ એમની સાથે જ છે અને એ લડાઈ કોંગ્રેસ પક્ષ પણ આદિવાસીના હિતોના સંદર્ભમાં આક્રમકતાથી લડી રહ્યો છે અને સાથે મળીને લડવાની પૂરી તાકાતથી અમે પણ લડવા માંગીએ છીએ. છોટુભાઈ પણ એ જ દિશામાં છે. આજના સંદર્ભમાં અમે એમને વિનંતી કરી છે કે તમે આવી અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરો. લડાઈ સાથે લડવાની વાત છે અને અમે એમને ખાતરી આપી છે કે કોંગ્રેસ પક્ષ પણ એ જ બાબતમાં માને છે. અધિકારી આદિવાસીના હકો ઝૂંટવા ન જોઈએ, એમની જમીન ખોટી રીતે પડાવી લેવાવી ન જોઈએ, એ લાગણી કોંગ્રેસ પક્ષની પણ છે અને એ લડાઈ કોંગ્રેસ પક્ષ અને બીટીપી સાથે મળીને પૂરી તાકાતથી લડશે. તો રાજ્યસભાની ચાર બેઠકો માટે જે ચૂંટણી છે તેને લઈને આ નિવેદન આપ્યું છે સિદ્ધાર્થજીએ.